नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण एक में गुजराती विषय में पाठ नंबर 9 जेनो प्रश्न नंबर 2 कोण बोले छे तेमा राइट नी निशानी करो। तो पहलू छे मने बहु भूख लागी छे, आ वाक्य कोण बोले छे? आ वाक्य पोपट। तो आपने पोपट में राइट करीशू। त्यार पछीनू बीजू छे आ आंबानू झाड मारू छे, आ कोण बोले छे? तो कागड़ो बोले छे। तो आपने कागड़ा में राइट करीशू। त्यार पछीनू त्रीजू भागीचा पोपट भागीचा, आ वाक्य कोण बोले छे? आ वाक्य कागड़ो बोले छे, एटले आपने कागड़ा में राइट करीशू। त्यार पछीनू चौथू का 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 का, आ कागड़ानो अवाज छे एटले आपणे कागड़ामां राइट करीशुं। त्यार पछीनू पांचमा नंबरनो फुग्गो फोड़ी कागड़ाने डरावीश, आ विचार कोण करे छे? पोपट। तो आपणे पोपटना खानामां राइट करीशुं। त्यार पछीनू छठ्ठो मजा पड़ी भाई मजा पड़ी, आ वाक्य कोण बोले छे? पोपट। तो आपने पोपट में राइट करीशू। त्यार पछीनू केरी खावानी मजा पड़ी, आ वाक्य कोण बोले छे? पोपट। तो आपने पोपट में राइट करीशू। हवे प्रश्न नंबर અહીંયા પૂરો થાય છે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, એમાં પહેલું કોને ભૂખ લાગી હતી? તો ત્યાં આવશે પોપટને, પોપટને ભૂખ લાગી હતી। હવે પછીનો બીજો પ્રશ્ન છે, આંબા પર કેવી કેળી હતી? તો આંબા ઉપર પાકી પાકી, આંબા પર પાકી પાકી કેરી હતી। હવે પછીનો ત્રીજો પ્રશ્ન છે, આંબા પર કોણ રહેતું હતું? આંબા પર કાગડો રહેતો હતો। હવે પછીનો પોપટને જોઈ કાગડાએ શું કહ્યું? પોપટને જોઈ કાગડાએ કહ્યું ભાગી જા પોપટ ભાગી જા। ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે, પોપટ શા માટે ગભરાયો? તો પોપટ કાગડાની બૂમાબૂમથી, પોપટ કાગડાની બૂમાબૂમથી ગભરાયો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, કાગડાએ કોને બગાડ્યો? તો કાગડાએ પોપટને બગાડ્યો, કાગડાએ પોપટને બગાડ્યો। ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે, પોપટની નજર શાના પર પડી? તો પોપટની નજર રંગબેરંગી ફુગ્ગા પર, રંગબેરંગી ફુગ્ગા પર પડી। પોપટ ફુગ્ગાને લઈ ક્યાં બેઠો? તો પોપટ ફુગ્ગાને લઈ ઝાડ નીચે બેઠો। ત્યાર પછીનો પ્રશ્ન છે, ફુગ્ગો કેવી રીતે ફૂટ્યો? તો ફુગ્ગો ફટાક દઈને ફૂટ્યો, ફુગ્ગો ફટાક દઈને ફૂટ્યો। ત્યાર પછીનો દસમો પ્રશ્ન છે, કાગડો સાથે ઉડી ગયો? તો ફુગ્ગાના અવાજથી,
ડોરીની અહીંયા આ પ્રશ્ન પૂરો થાય છે. ધન્યવાદ.